તમારા પશુને શું પ્રોબ્લેમ હતો જણાવશો? બોલો બોલો. પશુ સુકાતું હતું, પછી બીજું દૂધ ઓછું આપતું હતું. એટલે મતલબ કેટલું દૂધ નીકળતું હતું ટંક નું પેલા? પેલા 5 લિટર નીકળતું હતું, અત્યારે 7 થી 8 લિટર દૂધ ટંક નું આપે છે. બરોબર, તો સવાર 7 થઈને 15-16 લિટર દૂધ અત્યારે નીકળે છે. પેલા માત્ર 10 લિટર નીકળતું હતું. એટલે મતલબ કે 5 થી 6 લિટર દૂધ નો વધારો થયેલો છે. અને બીજો કઈક રોગ હતો બાવલાનો? તમે બાવલાનો એટલે ફોદા આવતેલા દૂધ કાઢો તમે જયારે આચર માંથી ત્યારે ફોદા આવતા હતા, તો એના માટે તમે શું દવા કરાયેલી? ડોક્ટર ની વિઝિટ અને દવા કરાયેલી. તો કેટલો ખર્ચ થયો છે? 300-400 રૂપિયા ખર્ચ થયો. પણ એ પ્રોબ્લેમ નું સોલ્યુશન થયું હતું? નતું થયું. બરોબર, તો એ સોલ્યુશન તમને આ CFC પાવડર ખવડાવો છો એનાથી થયું. બરોબર, આ ન્યુટ્રિશનલ ફૂડ છે CFC પાવડર. એમાં મેથી, સતાવરી, અશ્વગંધા, ગોખરું અને 32 જાતના વિટામિન્સ ને મલ્ટીવિટામિન્સ કંપનીએ એડ કરેલા છે. બરોબર, તો આ પાવડર ખવડાવવાથી આ બંને પશુપાલક હસબન્ડ વાઈફને આ એમનું પશુ જે નબળું હતું એ સારામાં સારું તંદુરસ્ત બન્યું છે. તો અને એમનું એવું કહેવું છે કે પહેલાં ખોરાક નહોતું લેતું, આવું સારામાં સારો ખોરાક લે છે અને ટંકનું 2 થી 2.5 લિટર દૂધ વધ્યું છે. મતલબ ટંકનું એટલે આખા દિવસનું 2 ટાઈમનું થઈને 5 થી 5.5 લિટર દૂધ વધ્યું છે. તો આ વાત સાચી છે? સાચી વાત છે. બરાબર, તો બીજા પશુપાલકોનું તમારું શું કહેવું છે લક્ષ્મણભાઈ? આ પાવડર ખવડાવાય કે ના ખવડાવાય? બરાબર, તો લક્ષ્મણભાઈને અને જસોદાબેનને જે રીતના એમના પશુમાં રિઝલ્ટ મળ્યું છે, તો બીજા પશુપાલકોને મારી એક જ વિનંતી છે કે તમે CFC પાવડર ખવડાવો, તમારા પશુની લાઈફ જિંદગી તંદુરસ્ત બનાવો અને દૂધ ને ફેટમાં વધારો કરો. નમસ્કાર.